નમસ્કાર, બિઝનેસ બુલેટિન સાથે હું છું હિના જુરિયા. છું જીએસટીવી. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં ઉતાર ચઢાવની વચ્ચે વેચવાલી જોવા મળી. આંતરરાષ્ટ્રીય બજારોની અસર હેઠળ શરૂ થયેલા બજારમાં ઉતાર ચઢાવનો કારોબાર જોવા મળ્યો. હેવીવેઇટની સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ વેચવાલી જોવા મળી. બીએસસીના સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.20%, મિડ કેપમાં 0.46%, જ્યારે નિફ્ટીના ઓટો ઇન્ડેક્સમાં 0.98% ઘટાડો નોંધાયો. આ ઉપરાંત બીએસસીના કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 0.10%, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 1.05% અને એફએમસીજીમાં 1.28% ઘટાડો નોંધાયો. સેન્સેક્સમાં 10 સ્ટોક્સમાં વધારાની સામે 21 સ્ટોક્સમાં ઘટાડો. નિફ્ટીમાં 12 સ્ટોક્સમાં વધારાની સામે 38 સ્ટોક્સમાં નરમાશ રહી. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ધનવર્ષા ફિનકેપ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નિલેશભાઈ કોટક. નિલેશભાઈ, આપનું સ્વાગત છે બિઝનેસ પ્લસમાં. નિલેશભાઈ, માર્કેટમાં ઉતાર ચઢાવના માહોલ વચ્ચે વેચવાલી જોવા મળી, શું કહેશો માર્કેટની મુવમેન્ટ વિશે? જો માર્કેટમાં એક સ્ક્રિપ્ટ સ્પેસિફિક અને અમુક સ્ક્રિપ્ટો પૂરતી જ મુવમેન્ટ જોવાઈ રહી છે અને હજી પણ એ ચાલુ જ છે અને એની અંદર જે પ્લસ માઇનસ થઈ રહ્યું છે એના કારણે જે છે એ સેન્સેક્સ અને નિફ્ટીમાં મુવમેન્ટ જોવાતી હોય છે. ઓવરઓલ બ્રોડ બેઝ માર્કેટ હજી જે છે એ રેલીમાં ભાગ નથી લઈ રહ્યું અને જે રેલી જોવાઈ રહી છે એમાં વારાફરતી વધઘટ જોવાય છે. જેમ કે 12 તારીખના રોજ ટીસીએસ 2000ની નીચે હતો, આજે બજાર ઘટ્યું છે તો ટીસીએસ 2130 છે. એ દિવસે 1255 લાર્સન હતો, આજે 1310 છે. અને જે બીજા શેરો એ વખતે લીડ કરતા હતા એ શેરો અત્યારે નીચે આવ્યા છે. ઓવરઓલ એક બેલેન્સિંગ એક્ટ બજારમાં ચાલી રહ્યો છે. કોલર જોડાય છે હિતેશભાઈ, સવાલ જણાવો આપનો. આમાં એલએનટી ફાઇનાન્સ હોલ્ડિંગનો એનસીડી આવી રહ્યો છે, આજથી શરૂ થયો, તો એમાં રોકાણ કરી શકાય? તમારું મંતવ્ય આપવા નમ્ર વિનંતી. અને ટાટા એલેક્સી કયા ભાવે વેચવા જોઈએ? પહેલું તો જે લોકો ઇક્વિટીમાં રોકાણ કરે છે એમણે ડેટમાં રોકાણ કરવાનું જે છે એક બહુ મોટો ડિફરન્સ એલએનટીના બોન્ડમાં એના કરતાં વધારે સિક્યોર રિઝર્વ બેંકના બોન્ડમાં નથી. રિઝર્વ બેંકના બોન્ડમાં 7.5% છે, એલએનટીના બોન્ડમાં 8.35% છે. એટલે 0.6% માટે પ્રાઇવેટ કંપનીના બોન્ડમાં અત્યારે જે રીતનું બજારનો માહોલ છે તે પ્રમાણે ન જવું જોઈએ. વાત રહી ટાટા એલેક્સીની, તો ટાટા એલેક્સીમાં એવી શક્યતા લાગી રહી છે કે કદાચ ટાટા એલેક્સી અને એવી જ એક બીજી કંપની ટાટા ટેકનોલોજી જે અનલિસ્ટેડ છે એનું મર્જર ટીસીએસમાં થઈ શકે તેવી શક્યતા છે. એટલે ભાવ વધી રહ્યો છે, પરંતુ ઊંચા ભાવે આ સેસમાં નીકળી જવું જોઈએ મને રાખવા જેવો લાગતો નથી. મહેન્દ્રભાઈ, સવાલ જણાવો આપનો. હા, મહેન્દ્રભાઈ બોલું છું. અમારા 3 પ્રશ્ન છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટ માટે રહેવા જોઈએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી લાઈફ અને એચડીએફસી બેંક, આ 3 શું ભાવે રહી શકાય? જો આ 3 શેરોમાં જે છે અત્યારના લેવલે એ 3 શેરો ઓવર પ્રાઇસ છે અને મારી દ્રષ્ટિએ આ 3 શેરોમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ના કરાય. જો હોય તો 50% શેર વેચવા જોઈએ. પ્રકાશભાઈ, સવાલ જણાવો આપ. સર, હું લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું. 2 વર્ષથી ઉપરના પીરિયડ માટે મારા સ્ટરલાઇટ ટેકનો, અદાણી ગેસ અને એક્સચેન્જિંગ સોલ્યુશનના શેરમાં રોકાણ કરવું છે, તો અત્યારના ભાવથી રોકાણ સારું રહેશે? કોઈ પણ શેરમાં રોકાણ કરો પણ એક સ્ટોપ લોસ રાખવાનો. લોંગ ટર્મના હોય તો જે ભાવથી રોકાણ કરો ત્યાંથી 20% નીચે જાય તો વેચવાની તૈયારી રાખવી. અને જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો આ 3 શેરોમાં સ્ટોક એસઆઈપી કરો તો એવરેજ આઉટ થઈ શકશે. હાલના તબક્કે માર્કેટને અસર કરતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો કયા કયા હોઈ શકે છે? સ્થાનિક પરિબળોની વાત કરીએ તો કે આપણા દેશમાં જે પોટેન્શિયલ્સ જે છે એના કરતાં આપણે જે છે એ ઓછું જે છે પરફોર્મન્સ કરી રહ્યા છે. હવે એક હું સારો એક વિડીયો જોઈ રહ્યો હતો, ત્યાં લખેલું હતું, એમાં એવું દર્શાવ્યું હતું કે આપણું ઉત્તર પ્રદેશ છે એની વસ્તી છે એ ખૂબ જ મોટી છે, જ્યારે એનું જે માર્ક જે જીડીપી જીડીપીમાં જે ઉત્પાદનમાં જે હિસ્સો હોય એ માત્ર કતાર જેટલો છે. આપણું મહારાષ્ટ્ર રાજ્ય છે તો કે એનું છે કે જાપાન કરતાં પોપ્યુલેશન્સમાં મોટું છે, પરંતુ એનો જે હિસ્સો છે
એ જાપાનના બદલે સિંગાપુર જેટલો છે. એટલે કહેવાનો આશય શું છે કે જે પોટેન્શિયલ્સથી કામ નથી થઈ રહ્યું, આપણા તે દર વર્ષે 32 લાખ નવા ગ્રેજ્યુએટ મળે છે પણ એ સ્કિલફુલ ગ્રેજ્યુએટ નથી. એટલે જ્યાં સુધી ભણતર અને એજ્યુકેશનમાં જે છે એ રોજગારલક્ષી એજ્યુકેશન્સ નહીં આવે ત્યાં સુધી એક જે વર્કર આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડની એ બધી વાત કરી છે શક્ય નહીં બને. એટલે એક નીતિમાં ડ્રાસ્ટિક ચેન્જ લાવવાની જરૂર છે. બાકી પરિબળો ટૂંકા ગાળાના હોઈ શકે છે પરંતુ લાંબા ગાળાના પરિબળોમાં આજે નીતિ વિશે ફેરફાર લાવવાની ખરેખર જરૂર છે. ભગવાનભાઈ સવાલ જણાવો આપનો. મારી પાસે 60 રૂપિયાના લીધેલા બેલ શેર છે અને અત્યારે એના ભાવ ઘટી ગયો છે. રાખી મૂકું કે એવરેજ કરું? અને 1900 રૂપિયાના એક્ઝાનોબલ ના શેર લીધેલા છે તો મારે આ બંને શેરમાં શું કરવું જોઈએ? જો કોઈ શેર્સમાં જ્યારે આપની લીધેલા ભાવથી નીચે જતો હોય ત્યારે ક્યારેય પણ એ શેર્સની અંદર એવરેજ કરવાની કોશિશ કરવી ના જોઈએ. આપણે કોઈ ભૂલ થઈ રહી હોય ઇન્વેસ્ટમેન્ટમાં ત્યારે એમાં વધારે ભૂલ કરવાની જરૂર નથી. રહ્યો સવાલ એક્ઝોનેબલમાં તો એમાં 1700 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને આપ જાળવી રાખો. આશાબેન સવાલ જણાવો આપનો. નિલેશભાઈ 18 ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી ને 18 ડિસેમ્બરે મળવાની છે ત્યારે બજારને કેવા પ્રકારની અપેક્ષા છે આ બેઠકને લઈને? ખરેખર મને જીએસટીમાં જે સામાન્ય વ્યક્તિને સમજાય છે એ કેમ સરકારને નથી સમજાતું એ નવાઈ લાગી રહી છે. એકચ્યુઅલી જે આપણા દેશમાં છે ને એ બેઝિકલી 3 ઇકોનોમી ચાલી રહી છે. ફરી એકવાર હું આ રિપીટ કરું છું. એક ઇકોનોમી જે કહેવાય એ જે કહેવાય કે ઓફિશિયલ ઇકોનોમી, એટલે કે ભાઈ ઓફિશિયલ પૈસાની ઇકોનોમી. બીજી ઇકોનોમી કે જેનો કોઈ વ્યવહાર નથી એટલે ક્યાંય યોગ્ય ચોપડે નથી એવી. અને ત્રીજી છે એને કહેવાય કે એક પેરાલલ ઇકોનોમી કહેવાય. અને એ ઇકોનોમી જે ચાલી રહી છે એ વસ્તુ છે કે એકચ્યુઅલી એને નેટમાં લાવવાની છે. આ બધું કરવા માટે નેટમાં લાવવા માટે માત્ર ને માત્ર એક જ વસ્તુ કરવાની જરૂર છે કે જીએસટીનો દર એક નોમિનલ કરવાની જરૂર છે અને કોઈ જાતનો સેટ ઓફ ના આપવામાં આવે તો બધા જ પ્રશ્નો થઈ જશે. જે વ્યક્તિના ત્યાંથી પરચેસ કરીએ આપણે માલ એ જ વ્યક્તિની જીએસટી ભરવાની લાયાબિલિટી હોય અને પછી રિટર્ન ભરવાની ને માથાકૂટને કોઈ જગ્યાની જરૂર નથી. અને એના કરતાં અગત્યનું છે એની સાથે સાથે જો ટ્રાન્ઝેક્શન ટેક્સ કેશ વ્યવહાર હોય કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટેક્સ નાખી દેવામાં આવે તો કોઈ ઇન્કમ ટેક્સ ને કોઈ કાયદાની જરૂર નથી. અને જે લોકો આ માટે રોકાયેલા છે એ લોકોને માત્ર આ બધાને મોનિટરિંગમાં રાખી દો તો એક દેશનું આખું ટેક્સનું માળખાનું સરળીકરણ થઈ જશે. સરકાર કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની વાત કરે છે, પર્સનલ ટેક્સ વધારવાની, પણ કોર્પોરેટ ટેક્સ ઘટાડીને સરળીકરણ નહીં કરો તો કોઈ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ માટે એફડીઆઈ નથી આવવાનું. અને ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ ઘટાડવાની વાત કરશો પણ લોકોની ઇન્કમ જ નહીં હોય તો ટેક્સ ઘટાડીને શું ફાયદો? ગિરીશભાઈ સવાલ જણાવો આપનો. જી ગિરીશભાઈ. અને કોલર છે મહેન્દ્રભાઈ સવાલ જણાવો. હા જય સ્વામિનારાયણ સાહેબ. જય સ્વામિનારાયણ. આપની જે વાત હતી 32 લાખ ગ્રેજ્યુએટ પણ કામના નથી, તમારી વાત એકદમ સાચી છે. એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર કરવો જોઈએ. મારો પ્રશ્ન એ છે સાદા એનર્જી લાંબા ગાળા માટે લઈ શકું કે કેમ? ડેફિનેટલી આ શેર સારો લાગે છે. આપ એમાં સ્ટોક SIP કરો તો વધારે સારું રહેશે. અનિલેશભાઈ આપ બની રહેશો, માર્કેટિંગની ચર્ચા આપણે ચાલુ રાખીશું. તો આ સાથે બિઝનેસ બુલેટિનમાં રોકાઈશું બ્રેક માટે.